જો આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની અંદર એક્ટિવ એન્ડ પેસિવ વોઇસનો અભ્યાસ કરીશું. ગઈકાલે આપણે જે કે વિડિયો ઉપર ની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળમાં કેવી રીતે ચેન્જીસ કરવા એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્યમાં કેવી રીતે ફેરવવું એના વિશે એનો અભ્યાસ ટૂંકમાં મેળવીશું. દરેક દરેક કાંડની અંદર ચાર પ્રકારના વાક્યો આવે છે. અફર્મેટિવ એટલે હકાર વાક્યો, નેગેટિવ એટલે નકાર વાક્યો, નેગેટિવ ઉલટ તથા પ્રશ્નાર્થ વાક્યો, ડબલ સ્પેશિયલ એટલે ફક્ત પ્રશ્નાર્થ વાક્યો. બંને પ્રકારની અંદર આપણે પ્રશ્ન ચિહ્નનું નિશાન કરી શકીએ. હવે જેમ સાદા વર્તમાન કાળની અંદર આપણે જે વાક્ય રચનાનો ઉપયોગ કરતા હતા આ વાક્ય રચના જે છે એ પેસિવ વોઇસ વાક્ય રચના છે. કારણ કે આપણે ઓલરેડી ટેન્સ ભણી ચૂક્યા છીએ અને જેટલા પણ ટેન્સ ભણ્યા છે અને જે પણ વાક્ય રચના હતા એ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. બરાબર, તો આપણે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના ની કોઈ અત્યારે જરૂર નથી. કારણ કે ટેન્સ માં આપણે જે કે વાક્ય રચના લખી એ બધી એક્ટિવ વોઇસ ની પણ કેવા માટે પણ એક વાત આપણે મેન્શન કરવાનું જે રીતે સાદા વર્તમાન કાળને ઓળખવા માટે અમુક નિયમો હતા કે ભાઈ સાદો વર્તમાન કાળ એક રોજની પ્રક્રિયા થતી હોય દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. કોઈ કહેવત હોય, કોઈ વિજ્ઞાન કે ભૂગોળ કે સંશોધન સત્ય હોય એનો કોઈ નિયમ હોય ગણિત વિજ્ઞાન અથવા ભૂગોળનો ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા. સૌથી પહેલા મહત્વનું એ કે આપણે કાળ ઓળખી શકશું તો જ આપણને ખબર પડશે કે આપણે ક્યાં શું કરવું. સાદા વર્તમાન કાળમાં આપણે ભૂમિને રૂપનો ઉપયોગ કરતા એ જેમાં જો તમને ખબર જ ના પડે કે આ સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે તો તમે શું મૂકશો એ તમને ખ્યાલ નહીં આવે. તો વર્તમાન સોરી તો કાળનો આપણને પૂરેપૂરો ખ્યાલ હોવો જરૂરી છે. હવે સાદો ભૂતકાળ ક્યાં થી કરવો, સાદા ભૂતકાળની અંદર સૌથી પહેલા આખા વાક્ય લઈએ. વાક્ય રચના પણ પછી પછી જશું કે આઈ સો અ મંકી યસ્ટરડે, મેં ગઈકાલે વાંચ્યો જોયો લગભગ મોટે ભાગે આપણે અહીંયા જોઈએ કે સીનું ભૂતકાળ ની રૂપ છે સો એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા ફક્ત સો એક ભૂતકાળ નું રૂપ છે, આ સાદો ભૂતકાળ છે. તો જનરલી યસ્ટરડે છે લાસ્ટ નાઇટ લાસ્ટ ડે આ શબ્દો હોય ત્યારે આપણે ભૂતકાળ જોવે છે. હવે આપણે જે વાક્ય રચના હતી સાદા વર્તમાન કાળના એ જ વાક્ય રચના છે, ફક્ત ભૂતકાળના રૂપો ચેન્જ થાય. સાદા વર્તમાન કાળના સાદા ભૂતકાળનો એટલો ફરક છે. હવે આની હાલ આપણે બે દેખ પ્રમાણે કે સૌથી પહેલા કર્મ શું છે શોધવાનું. બરાબર, તો વાક્યની અંદર કર્મ શું છે, મંકી શું જોયું છે, મંકી તો અ મંકી કર્મને કરતા બનાવે તો આપણે અહીંયા એક્ટિવ વોઇસનું કર્મ અહીંયા આવશે. પછી પોઝ રહી જાય, એક વચન આવે તો શું આવશે, વોઝ બહુ વચન તો ભાઈ અ મંકી એક માર્ગ છે વોઝ. પછી ક્રિયાપદનું ભૂતકૃતક તો અહીંયા ક્રિયાપદ છે સો, સીનું ભૂતકાળ થાય સો એનું ત્રીજું રૂપ થાય એટલે ભૂતકૃતક સી. આપણે વાત કરી હતી કે ધોરણ 8 નંબર 10 11 12 ધર્મના રૂપો ગ્રામમાં આપેલા છે તો તૈયાર કરો સી. પછી બાય એટલે બાય હવે એક્ટિવ વોઇસ નું કર્તા અહીંયા છે આઈ, તો આપણે અગ્રણ્ય કર્તા વિભક્તિ આઈ હોય અને કર્મ વિભક્તિમાં ફેરવી તો એનું મી થાય મી યસ્ટર. સાદા વર્તમાન કાળમાં આપણે આવું જોયું હતું ફક્ત ફર્ક અહીંયા અહીંયા આઈ સી હોય તો અહીંયા આપણે આઈ અમંકી ઇઝ કેવું થશે. ઘણા કરવા માટે હોતો વે સેકન્ડ એક્ઝામ્પલ વિરલ ટોલ અ જોક લાસ્ટ નાઇટ, ટોલ ટુ ફાધર ભૂતકાળનું છે ભૂતકાળનું વિરલ તો હતા છે અ જોક જન્મ છે લાસ્ટ લાસ્ટ નાઇટ અન્ય છે. તો આપણે સૌથી પહેલા અ જોક માટે શું કરવાનું કરતા બનાવશું નિયમ પ્રમાણે અ જો વોઝ આવશે અહીંયા અહીંયા જોક્સ હોય. બરાબર, જો કોઈ ક્રિયા કોઈ આર્ટિકલ આપેલા સાથે જ મૂકવા અહીંયા બરાબર તો આ જોક એક જોક છે એટલે વોઝ આવશે બે જોક્સ એટલે જોક્સ બહુ બધે પણ એક કરતા વધારે કોઈ એડ કર જોક વોઝ ટોલ્ડ નું બીજું રૂપ ટોલ્ડ છે વોઝ ટોલ્ડ નિયમ પ્રમાણે પાંચ પાડે પછી બાય કરતા વિરલ છે તો કે વિરલ અન્ય જે છે લાસ્ટ નહીં એટલે ત્યાં જાય છે લાસ્ટ. સાદા વર્તમાન કાળમાં પણ આપણે આ રીતે જ અભ્યાસ કર્યો છે. વાક્ય રચનામાં કોઈ ફરક નથી પડતો કોઈ પણ પ્રકાર હોય કે સાત હકાર વાક્ય હોય નકાર હોય ઉલટ હોય કે ડબલ યુએસ વિશે હોય. બરાબર, ફક્ત કાળ ચેન્જ થાય છે એટલે કે કુતરીય રૂપો અને અમુક સહાયક ક્રિયાપદો ચેન્જ થશે. હવે આપણે નકાર વાક્ય પર આવીએ. જે સાદા વર્તમાન કાળની અંદર જે વાક્ય રચના હતી એ પ્રમાણે છે કર્તા ને કર્મ બનાવવું કર્મ ને કર્મ
जब नॉट आवे सॉरी डी डाल के क्रिया पद मूल रूप आवे आई नो व्हाट मूल रूप क्रिया पद है बट એટલે મૂળ ક્રિયા પદ છે બાય વોટ 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 ભૂતકાળ છે અને બીજું ત્રીજું સ્વરૂપ પણ એનું કે ભૂત ઉદાહરણ પણ વોટ જ છે હવે સૌથી પહેલા નિયમ પ્રમાણે કે અહીંયા કર્મ શું છે એટલે શું કર્મ લેવાનું છે તો કે શું હવે એ તો ધ્યાન રાખો કે શું ક્યારે એકવચન બનાવો શું હંમેશા બહુવચન હોય તો શું બે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયા પદ એટલે વોટ પછી બાય કરતા એટલે કામા કરતા શું છે યુ નું યુઝ રહે આપણે આગળ ભણતા પ્રમાણે યુ લા યુ ડી નોટ બાય શૂઝ શૂઝ વેર પછી અહીંયા એક નકારાત્મક વાક્ય છે નોટ રહેશે બરાબર અહીંયા પણ નોટ આવશે કર્મ વોઝ પ્લસ અથવા વેર પ્લસ નકારાત્મક વાક્ય છે નોટ કોનું રહેશે શૂઝ વેર નોટ બોટ બાય યુ ફક્ત સાથીએ ગેર આ વાક્ય સમજી આપે બરાબર બોલી આઈ ડીડ નોટ સી અ મંકી બરાબર તો હંમેશા સહાયક ક્રિયાપદ તમને જે આપ્યું હોય ને પછી નોટ મૂકવાનું એ સાધુ વાક્ય હોય બરાબર નકાર બનાવો ત્યારે પણ એ રીતે કરવાનું એ નોટ મૂકવાનું રહી ગયું બરાબર તો કર્મ પ્લસ વોઝ અથવા વેર પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પછી જે કર્મ કરતા કરતા જે છે એક્ટિવ વોઝ કરતા અન્ય હોય તો શૂઝ વેર નોટ બોટ બાય યુ હવે અહીંયા જે છે સૂત્ર કરતા છે નકારાત્મક કે નોટ છે રીડ ક્રિયા પદ છે અને અબુ શું છે કર્મ તો કર્મ ને આપણે સૌથી પહેલા કરતા બનાવવાનું છે નિયમ પ્રમાણે અબુ એક જ બુક છે એટલે વોટ આવશે પછી નોટ અબુ વોઝ નોટ બરાબર એ બુક શબ્દ વેર આવે અબુ વોઝ નોટ read by દિશા આમાં અહીંયા નથી આવ્યું તો આપણે લખવાનું કોઈ જરૂર છે કે ભાઈ સાધુ વાક્ય છે બરાબર નકારાત્મક ફરીથી એકવાર જોઈ લઈએ કર્મ ને કરતા બનાવે નિયમ પ્રમાણે એક પત્ર તો વોચ બહુવચન તો રહે એ એક બુક છે કે વોચ આવશે નકારાત્મક વાક્ય છે નોટ રીડ નું ત્રીજું રૂપ રીડ છે અત્યારે તો અપવાદ ઉભી છે પછી બાય નિયમ પ્રમાણે અને ક્રિયા કર્તરી વાક્ય કરતા એટલે કે દિશા બરાબર અબુક વોઝ નોટ રીડ બાય દિશા હવે આપણે એ એટલો કે એટલે ઉલટ વાક્ય ઉપર ઉલટ વાક્ય ની અંદર હંમેશા સહાયક ક્રિયા પદ પહેલા હોય અને ત્યાં બાદ કરતા હોય એ આપણે ટેન્સ ફોર્મ ની આવે બરાબર અહીંયા કર્મ થશે કારણ કે આપણે એક્ટિવ વોઝ માં કર્મ સ્થાન કર્મ ને આપીએ અને કર્મ નું સ્થાન કરતા આપીએ છીએ તો વોઝ ને વેર ખબર છે કે જી રેખા વોઝ ક્લોઝ યસ્ટરડે ક્લોઝ કર્મ છે વોઝ ક્રિયા પછી ને રેખા કરતા છે એટલે ક્લોઝ કર્મ છે વાક્યનો પ્રકાર કયો છે ઉલ્લેખ વાક્ય તો ક્લોઝ કર્મ છે બહુવચન છે તો અહીંયા આપણે સૌથી પહેલા ડીડી સી જે વેર ઉપયોગ કરીને ક્લોઝ એકવચન હોય તો વોઝ આપણે બહુવચન છે એટલા માટે બે સૌથી પહેલા આપણે વેર મૂકીશું વેર પછી કર્મ વેર ક્લોઝ પછી પાસ્ટ પાર્ટિસિપલ વોઝ ક્રિયા તો બાદ તો વોઝ થાય વોઝ પછી બાય કરતા છે રેખા રેખા અને અન્ય યસ કરે છે તો યસ કરે પાસે પાછા થી નું કોણ ગુરુ ને બીજું વાક્ય ને ડી ટીચર ટીચર યુ યુનિટ પણ યુ યુનિટ કર્મ છે ક્રિયા ટીચ છે ધ ટીચર કરતા છે ને કર્મ કરતા સ્થાન કરતા કર્મ સ્થાન ડી છે એટલે ઇન્ટ્રોગેટિવ વાક્ય છે તો યુ ઓર ન્યુ એટલે એક જ યુનિટ છે એટલે વોઝ આવશે વોઝ છે વોઝ અ ન્યુ યુનિટ બરાબર ક્રિયા ક્રિયા પછી ટીચ ટીચ નું ઉત્પાદન થાય ટોટ હવે એક કર્મ શું છે ક્રિયા પછી કરતા શું છે ધ ટીચર વોઝ અ ન્યુ યુનિટ ટોટ બાય છે અહીંયા બાય કરતા એટલે કે કર્મ કરતા એ વાક્ય કરતા ધ ટીચર અન્ય નથી આપે તો વોઝ અ ન્યુ યુનિટ ટોટ બાય ધ ટીચર બરાબર આટલું યાદ રાખો સીધી સમજ માટે ઇન્ટ્રોગેટિવ વાક્ય હોય લાગે આપણે ખબર છે ધ ટીચર ટીચ અ ન્યુ યુનિટ બરાબર આની જે
में दस का उपयोग करता था सादा वर्तमान में फक्त टू डज की जगह आप इट मूक्यू और ई जेम की जगह वॉज वगैरह बाकी कोई फर्क है नहीं। महत्व ये है कि आपने का ओखता हो तो तुम्हें खबर नहीं पड़े कि सादो भूतकाल से कि सादो वर्तमान काल से तो 100% तुम एम ने भूल करो वर्तमान काल हो मैं कदा से मैं वॉज वगैरह मूकी दो तो ये वाक्य रचना आपकी खोटी पड़े वो पैसे को ऐसी चीज खोट हो गई। और डब्ल्यू स्पेशन पर आइए हमारे पास अभ्यास का टिप मार्क करो डब्ल्यू स्पेशन नहीं है डब्ल्यू स्पेशन तो कितने जी वर्ड में हाउ मच हाउ हाउ मेनी बराबर खाना बता डब्ल्यू स्पेशन से जिनो अभ्यास आता है 8-9 में करेलो छे 10-11-12 में पण आवे छे बराबर। वेयर डिड मयंक लर्न मैथ्स अब सबसे पहला वाक्य का मान लीजिए आप डब्ल्यू स्पेशन पूछ रहे हैं तो वेयर यहां मुकिन दे गमते कि खाली हो जेवू छे कि जेमा होनी जगह पर बाय हो करे इसके पास आता बाय होता नहीं अब आने पर वेयर में गए मुकिन अब आपको वाक्य तो समझ गया इंट्रोगेटिव थे इंट्रोगेटिव का बनिया छे तो वेयर अब है डीडी जगह पर बहुत अच्छा वेयर कौन 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 संदर्भ में कर्म है तो यहां सोचे मैं कर्म सोचे मैं तो मैं से ये पीछे था वेयर वाज है वाज तो वेयर कर्म सोचे तो कम मैं वेयर वाज मैथ्स और पास्ट पार्टिसिपल की क्रिया पर यहां लर्न से क्रिया पर भूतपूर्व से लर्न द एम ई ए आर एन टी उसी बाय कर्ता सोचे तो मैं बाय मैं आर्टिकल ऑफ सेंट मतलब मैं पास्ट पर्सन वेयर वाज मैथ्स लर्न बाय मैं हम आपने शुरू करी के वेयर डिड मैं लर्न मैथ्स मैं गणित क्या सीखो हम साधु योग है सर अब एक्टिव वर्ब का वेयर वाज मैथ्स लर्न बाय मैं तो मैं के द्वारा गणित क्या सिखावा मांग लो बराबर तो ये क्या है कि द्वारा मार्गदर्शन करने के उपयोग कैसे बाय मैं और चलो एग्जांपल ले लेंगे हाउ डिड निकुंज गेट द फर्स्ट रैंक। सबसे पहले आपको नियम के कर्म सूत्र जानना नियम प्रमाण हाउ से या कर्म सूत्र से हाउ होती है वो कर्म सूत्र है द फर्स्ट रैंक मतलब इनसे तो वाज आउट है सेकंड हाउ वाज कर्म से द फर्स्ट रैंक हाउ वाज द फर्स्ट रैंक क्रियापद से गेट गेट का भूत कुदन दिया था गॉट बनता है गॉटन बनता है यहां पर गॉट आ गया बरोबर हाउ वाज द फर्स्ट रैंक गॉट उसी बाय कर्ता सूत्र है निकुंज तो निकुंज ने प्रथम स्थान में सूत्र बाय निकुंज बराबर। तब वाक्य रचना तैयार कर ही लेते तो कोई पण प्रकार का वाक्य हो कोई पण टेंस हो टेंस पूरक प्रमाण का टेंस तैयार करना है और आ वाक्य के प्रमाण तो बता सकते हैं पैसिव वॉइस प्रमाण से आशा आप समझ लो कि तुमने सिंपल पास्ट टेंस के अंदर जी एक्टिव वॉइस पैसिव वॉइस में कैसे फिर हो ये ख्याल आएगा से तो कोई खबर ना पड़े तो धोरण